ओके मित्रों, जय स्वामीनारायण। धोरण 12 भौतिक विज्ञान ने अंदर आजनो आपणो टॉपिक छे गैल्वेनोमीटर ने सीधे सीधे ए मीटर तरीके वोल्ट मीटर तरीके वापरता नड़ती मुश्केली अने एनु निवारण। ओके, तो प्रश्न आपणो आवो छे कंईक के गैल्वेनोमीटर ने वोल्टमीटर तरीके सीधे सीधू सीधू वोल्टमीटर तरीके वापरता नड़ती मुश्केली अथवा उभी थती मुश्केली અને તેનું નિવારણ। ઓકે, અને તેમનું નિવારણ સમજાવો, આવો આપણો આ પ્રશ્ન છે। અગાઉનો પ્રશ્ન આપણો કંઈક આવો હતો કે ગેલ્વેનો મીટર જો હોય અને એને આપણે સીધે સીધું એ મીટર તરીકે વાપરતા હોઈએ ત્યારે એમાં ઉદ્ભી થતી મુશ્કેલીઓ કઈ કઈ હતી અને એનું નિવારણ શું હતું એની આપણે ચર્ચા કરી મિત્રો। ચલો, હવે ગેલ્વેનોમીટરને આપણે વોલ્ટમીટર તરીકે જ્યારે વાપરવું હોય, ઓકે, યાદ રાખજો તો હંમેશા કે કોઈ પણ વિદ્યુત પરિપથમાં માં તેમના બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન અથવા એને આપણે બીજું કહેશું વીજ દબાણ, ઓકે, માપવું હોય તો તેને પરિપથમાં, ઓકે, પરિપથમાં એને હંમેશા પરિપથમાં સમાંતર જોડાણમાં જોડવું જોઈએ। ઓકે, એટલે કે જો આપણે કોઈ પરિપથમાં વોલ્ટેજ માપવો છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા તો વીજ દબાણ માપવું હશે તો એ વીજ દબાણ માપક માટેનું જે સાધન હશે મિત્રો એને આપણે હંમેશા કેવા જોડાણમાં પરિપથમાં જોડવું પડે તો કે સમાંતરમાં જોડવું પડે, અને સમાંતરમાં જોડીએ ત્યારે જ આપણને એ ઘટક કે એ માપક સાધન વોલ્ટેજનું ખરેખર સાચું મૂલ્ય દર્શાવે છે। તો આપણે અહીંયા કોનો ઉપયોગ છે એ વોલ્ટેજ માપવા માટે કરવાનો છે તો કે ગેલ્વેનોમીટરનો। આમ જો ગેલ્વેનોમીટર ને વોલ્ટમીટર છે શું કરે, વોલ્ટેજ માપે છે, એટલે ગેલ્વેનોમીટરને વોલ્ટમીટર તરીકે વાપરવામાં આવે તો તેમને હંમેશા સમાંતર જોડવું જોઈએ। ઓકે, હું એક આકૃતિ દોરું છું, ટેક્સ્ટબુકમાં તમારી આકૃતિ નથી પણ આપણે સમજીએ, માની લો કે હું એક અહીંયા આકૃતિ દોરું, ઓકે, જેમાં એક બેટરી છે, ઓકે, જેના વોલ્ટેજ વી છે। આ બેટરી સાથે પરિપથમાં આપણે હું અહીંયા એવી રીતે અવરોધ લઉં છું,
मैं एक सर्किट परिपथ पूरो कर्यो। रेडी, हवे आ परिपथ माथी रेवाजिक रीते आय जेटलो प्रवाह से पसार थाय आनो जे अवरोध छे एने आपणे आर वन कहीए, अवरोध आनो जे अवरोध छे एने कैपिटल आर कहीए। तो आमाथी ज्यारे प्रवाह से आय जेटलो पसार थशे, आमाथी पण आय जेटलो प्रवाह से पसार थवानो छे। ओके, तो मित्रों जो आपणे कैपिटल आर अवरोधना बे छेड़ा वच्चे वोल्टेज मापो होय, ओके, तो वोल्टमीटर साधन ने आ अवरोधना समांतर जोड़ाण में जोड़वू जोईए। एटले हूँ अहीं एक वोल्टमीटर से जोड़ू छू अने एमनी साथे केवा जोड़ाण में जोड़ू छू, तो के समांतर जोड़ाण में जोड़ू छू। आ छे शुं मित्रों, वोल्टमीटर तरीके आपणे कोने लेवानुं छे, तो के गैल्वेनोमीटर ने, एटले गैल्वेनोमीटर ने लीधुं। आवी रीते लईए तो मुश्किली ऊभी थाय, कई मुश्किली ऊभी थाय ई आपणे समजवानी छे। ओके, आपणे शुं करवानुं छे, तो के गैल्वेनोमीटर ने वोल्टेज मापवा माटेनुं साधन बनावानुं छे। तो आपणे अहींया साधन बनावुं होय तो ए साधन ने हमेशा कोई पण घटक ने केवुं जोड़वुं पड़े, तो के समांतर जोड़वुं पड़े। एटले आपणे समांतर जोड़ी दीधुं। समांतर जोड़ी देवाथी बे मुश्किली अहींया ऊभी थाय छे કે અહીંયા ગેલ્વેનોમીટરને મીટર ને સમાંતર માં જોડતા અવરોધ આર ના બે છેડા વચ્ચે નો વિદ્યુત સ્થિતિમાન એ ખરેખર સાચો મળે નહીં, શા માટે નહીં મળે? ઓકે, આપણે સમજીએ કે આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન જો આપણે કેવું હોય તો કેટલું થાય, તો કે આઈ આર જેટલું એનું વિદ્યુત સ્થિતિમાન હોવું જોઈએ। પણ આ અવરોધમાંથી કેપિટલ આર જે અવરોધ છે મિત્રો, એમાંથી શું કેપિટલ આઈ જેટલો જ પ્રવાહ પસાર થઈ શકશે? નહીં। જો અહીંયા શું થશે, તો કે ગેલ્વેનોમીટર જે સાધન છે એમાં એની જે ક્ષમતા હશે, પ્રવાહ ક્ષમતા હશે, એટલો જ વિદ્યુત પ્રવાહ છે એમાંથી પસાર થશે, બાકીનો પ્રવાહ છે એ આ અવરોધમાંથી પસાર થશે। એટલે ખરેખર જે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય અવરોધ આરના બે છેડા વચ્ચે હોવું જોઈએ તે સાચું મૂલ્ય મળશે નહીં। એટલે આ એક મુશ્કેલી ઊભી થઈ। ઓકે મિત્રો, અહીંયા મુશ્કેલી શું ઊભી થઈ કે જ્યારે આપણે ગેલ્વેનોમીટરને સીધે સીધું એ મીટર વોલ્ટમીટર તરીકે વાપરીએ ત્યારે એક સાચા વોલ્ટેજનું મૂલ્ય આના બે છેડા વચ્ચે માપે નહીં। શા માટે? તો કે પ્રવાહનું વિભાજન થવાથી જે ખરેખર વોલ્ટેજ કેટલો હોવો જોઈએ, તો કે આઈ ઇન્ટુ આર જેટલો હોવો જોઈએ, પણ પ્રવાહ બદલાઈ જાય એમાંથી, એટલે એ પ્રવાહના લીધે વોલ્ટેજ સાચો મળતો નથી। ઓકે, તો ચાલો હવે આના માટે આપણે એનું સૂત્ર જે છે એ તારવીએ કે કેવી રીતે આપણને પ્રવાહનું વોલ્ટેજ એમાં વોલ્ટેજ મળે છે। ઓકે, તો સૌથી પહેલાં જોઈએ કે ભાઈ દાખલા તરીકે આ અવરોધ કેપિટલ આર, ગેલ્વેનોમીટર છે એનો અવરોધ છે એ આપણે ધારી લઈએ આર જી। ઓકે, આ બંને અવરોધ કેવા જોડાણમાં કહેવાય? તો કે સમાંતર જોડાણમાં છે, તો એનો સમતુલ્ય અવરોધ છે એ કેટલો થાય? તો આપણે કહીએ કે આમ કહેવાય કે પરિપથ નો સમતુલ્ય અવરોધ આર ડેશ બરાબર, જો સમજી લેજો અહીંયા કુલ અવરોધ કેટલા થાય પરિપથમાં, તો કે એક અવરોધ આર વન છે,
बीजो आर छे अने गैल्वेनोमीटर नो अवरोध आर जी छे। तो आ बन्ने केवा जोड़ाण में छे तो के समांतर जोड़ाण में छे। ओके तो पहलो अवरोध आर वन प्लस बीजो अवरोध आ बन्ने नो संयुक्त अवरोध थाय केटलो तो के आर इंटू आर जी छेद में आर प्लस आर जी आवुं सूत्र थाय। खबर न होय तो फरी वक्त अहीं समझी लो आ बन्ने समांतर जोड़ाण में छे एनो समतुल्य अवरोध छे ई एकना छेद में आपणे आर कहीए तो एनुं सूत्र थाय एकना छेद में कैपिटल आर। ओके अथवा आर डबल डेस कहीए तो एकना छेद में आर वत्ता एकना छेद में आर जी थाय। ओके आनो आपणे आर डबल डेस ने करता बनावीए तो आवुं सूत्र मळे आर इंटू आर जी छेद में आर प्लस आर जी आवुं सूत्र मळशे। ओके जे मैं अहींया मूकी दीधुं छे। हवे अहींया कंडीशन एवी थाय के कुल अवरोध आनो छे ई वधी जाय छे तो एवा परिस्थिति में आपणे शुं करवुं जोईए तो के जो आपणे गैल्वेनोमीटर छे एनो अवरोध वधारे में वधारे लईए। ओके अहींया आ मुश्किली छे एनी। ओके हवे आनुं निराकरण जो परिपथ में वोल्टेज मापक साधन ओके जे आपणे शुं लीधुं छे अहींया तो के गैल्वेनोमीटर ए साधन नो अवरोध खूब मोटो लेवामां आवे। ओके केवो लेवामां आवे मोटो लेवामां आवे आवे तो गैल्वेनोमीटर मीटर माथी ओछा मूल्यनो એટલે કે આઈ જી ઓકે એની પ્રવાહ ક્ષમતા ઓછા મૂલ્યનો પ્રવાહ વહે છે અને એ પ્રવાહ ઓછા મૂલ્યનો વહે એટલે અહીંયાની મુશ્કેલીનું નિવારણ કયું કયું થાય તો કે એક તો પહેલી મુશ્કેલી એની એ નિવારણ થાય કે ગેલ્વેનોમીટર એ ખૂબ સંવેદનશીલ સાધન છે જો એમાં ખૂબ માઇક્રો એમ્પિયરનો ખૂબ નાનો પ્રવાહ પણ પસાર કરવામાં આવે તો એ ગૂંચળું બળી જવાની સંભાવના હોય છે મિત્રો એટલે અહીંયા જો આપણે આનો અવરોધ વધારી દઈએ એવું કંઈક એની અંદર આપણે ઉપાય કરીશું ઓકે તો જો એનો અવરોધ વધારી દેવામાં આવે તો આપણને અહીંથી પ્રવાહ જે પસાર થતો હશે એ કેટલો હશે તો કે એની ક્ષમતા જેટલો જ પસાર થશે વધારાનો પ્રવાહ છે એ આ ગેલ્વેનોમીટરમાંથી પસાર થશે નહીં એટલે એનું ગૂંચળું બળવાની જે સંભાવના છે એ પણ ઘટી જશે અને સાથે સાથે વધુમાં વધુ પ્રવાહ છે એ અવરોધમાંથી વહે એટલે જો એ વધુમાં વધુ પ્રવાહ અહીંથી વહેતો હોય તો આપણને પ્રવાહના આના બે છેડા વચ્ચે વોલ્ટેજનું મૂલ્ય સાચું મળે છે ઓકે તો પ્રવાહ આવે તો ગેલ્વેનોમીટરથી ઓછો મૂલ્યનો પ્રવાહ વહે જેના લીધે ગેલ્વેનોમીટરનું ગૂંચળું તથા આર અવરોધ માંથી વધુ પ્રવાહ વહે ઓકે અને આરના બે છેડા વચ્ચે સાચા વોલ્ટેજનું મૂલ્ય મળે ઓકે મિત્રો આપણને ત્યારે અહીંયા આના બે છેડા વચ્ચે તો શું કરવું જોઈએ તો કે જેમ બને એમ આરજી છે ને એ કેવો હોવો જોઈએ તો આરજીનું મૂલ્ય છે એ
कैपिटल आर करता खूब मोटू होवु जोईए। जो एवं हो तो आपणे आर जी ने आर नी सापेक्ष में शू करी शकीए अवगणी शकीए। ओके, एनो मूल्य अवरोध मोटो मोटो लईए तो शू करी शकीए अवगणी शकीए। अवगणी नाखीए तो आवुं थाय के जो आर जी डबल ग्रेटर देन आर होय तो आर जी नी सापेक्ष समीकरण एक मां आर ने अवगणता अवगणी नाखो। एटले आपणुं जे सूत्र छे ई आवुं मळे के आर डेश बराबर आर वन प्लस, અહીંયા જુઓ તમે આને અવગણી નાખો, કોને આની સાપેક્ષમાં આને અવગણી નાખો કેપિટલ આરને, એટલે શૂન્ય કરી લો તો શું જવાબ મળે, આર ઇન્ટુ આરજીના છેદમાં આરજી મળે, પણ આ આરજી અને આરજી ઉડી જાય તો વધે ખાલી આર, એટલે લખવું આર। તો આપણો જે જવાબ મળશે એ મિત્રો કંઈક આવો મળે કે એનો સમતુલ્ય અવરોધ છે એ આપણને મોટો મળી જાય આવી રીતે, અને તેથી હવે ગેલ્વેનોમીટર સાચું વોલ્ટેજનું મૂલ્ય માપશે મિત્રો। ઓકે, ચલો આ આપણું નિવારણ કર્યું છે। ઓકે, હવે પ્રશ્ન એવો ઊભો થાય કે આનું મૂલ્ય મોટું બનાવવું હોય તો શું કરવું જોઈએ, ગૂંચળું વધારાય નહીં ગેલ્વેનોમીટરમાં, તો કે એની સાથે શ્રેણીમાં એક એવો અવરોધ લઈ લેવામાં આવે કે જેથી ગેલ્વેનોમીટરનું ગૂંચળું પણ ન બળે અને એનો અવરોધ મોટો બની જાય। તો એના માટે આપણે એક ખરેખર શ્રેણી અવરોધનું સૂત્ર તારવવાનું આવે છે। ઓકે, એ હું અહીંયા નોટ આઉટ કરું છું, શ્રેણી અવરોધ, શ્રેણી અવરોધનું સૂત્ર। ઓકે, જે ખરેખર શા માટે થાય, તો કે ગેલ્વેનોમીટર મીટરનો અવરોધ વધારવા માટે, વધારવા માટે એનો ઉપયોગ થાય, કારણ કે આપણો એનો નિવારણ માટેનો અહીંયા એક જ ઉપાય હતો, શું હતો, તો કે ગેલ્વેનોમીટર છે એનો અવરોધ છે એ કેવો કરી દેવો પડે, મોટો બનાવી દેવો પડે। ઓકે, અને ગેલ્વેનોમીટરનો અવરોધ મોટો બનાવવા માટે આપણે એની સાથે કોઈ પરિપથમાં અવરોધ જોડવો જોઈએ। તો હું અહીંથી આટલો ભાગ કાપી નાખું છું, અહીંયા એવો ચેન્જીસ કરું આટલા ભાગમાં કે ત્યાં એક શ્રેણી અવરોધ મૂકી દઉં, કે એની આકૃતિ અહીંયા દોરું છું। માની લો કે સપોઝ આ ગેલ્વેનોમીટર છે, ધીસ ઇઝ ધ ગેલ્વેનોમીટર, એન્ડ એનો જે અવરોધ છે એ આર જી છે। ઓકે, તથા એની સાથે એક શ્રેણીમાં આપણે અવરોધ જોડી દઈએ જેને આપણે આર એસ નામ આપીએ, તમે ટેક્સ્ટ બુક અનુસાર પણ લઈ શકો। ઓકે, તો આ અવરોધ શ્રેણીમાં લીધો, અહીંયાથી પ્રવાહ જે પસાર થશે તે કેવો પ્રવાહ પસાર થશે, એની ક્ષમતા જેટલો જ પ્રવાહ પસાર થશે। ઓકે, તો હવે આના બે છેડા વચ્ચે એ બિંદુ અને બી બિંદુ એના વચ્ચે વોલ્ટેજ જે હશે એ દાખલા તરીકે V જેટલો વોલ્ટેજ હોય, તો અહીંયા આપણે જંકશન પાસે અથવા પરિપથમાં કિર્શોફનો નિયમ લાગુ પાડીએ। ઓકે, તો આવી રીતે થાય કે આકૃતિમાં કિર્શોફનો બીજો નિયમ લાગુ પાડતા, ઓકે, તો આવું સૂત્ર આપણને મળે કે આઈજી, જો પ્રવાહની દિશામાં એ બિંદુ એથી બી બિંદુ તરફ જઈએ તો વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યમાં શું થાય, તો કે ઘટાડો થાય, એટલે કેટલો થાય, તો ગેલ્વેનોમીટરનો અવરોધ આરજી હોય એમાંથી વહેતો પ્રવાહ આઈજી હોય તો એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન આઈજી આરજી થાય, તથા આર એસ અવરોધ છે એમાંથી કેટલો પ્રવાહ પસાર થાય, તો કે વિદ્યુત સ્થિતિમાન એનો તફાવત, તો કે આઈજી આર એસ થાય, તથા એ અને બી વચ્ચે વિદ્યુત સ્થિતિમાન કેટલો છે, વી જેટલો છે, એટલે આપણે વી જેટલો લઈ લઈએ। હવે જો આમાંથી ઋણની નિશાની કોમન કાઢવામાં આવે, ઓકે, તો માઇનસ થાય અથવા આઈજી પણ કોમન નીકળે છે એટલે કાઢી લઈએ, આઈજી
तो अहीं आवे आर जी प्लस आर एस बराबर वी। आ तमे आने छेद में लई जाओ तो आवुं थाय के आर जी प्लस आर एस बराबर वीना छेद में आई जी पण केवा माइनस। हवे आमांथी आर एस ने करता बनावो तो आर एस से एने बराबर ने ओल पार लई जाओ एटले माइनस थवानुं। ओके माइनस थशे तो एने आपणे अहींया माइनसना स्वरूपमां राखो। खरेखर अहींया माइनस आवे बराबर जीरो थाय तो अहींया प्लसनी निशानी बनी जशे। ओके कॉमन काढशो। चलो हवे आमांथी आपणे आर एस ने करता बनावीए तो वीना छेदमां आई जी माइनस आर जी आवुं सूत्र थाय। तो आ जे अवरोधनું सूत्र છે ને મિત્રો એ શ્રેણી અવરોધનું સૂત્ર છે। એટલે કે ટૂંકી ભાષામાં કેવું હોય તો જો આ જીનું મૂલ્ય વધારવું હોય, ઓકે જીનું મૂલ્ય અવરોધનું મૂલ્ય વધારવું હોય તો એની સાથે આપણે શ્રેણીમાં એક અવરોધ જોડવો પડે અને એ અવરોધ છે એનું મૂલ્ય કેટલું હોવું જોઈએ તો કે વીના છેદમાં આઈ જી માઇનસ આર જી જેટલું હોવું જોઈએ। ઓકે ચલો બીજું તમને આમાં એમ પણ પૂછે કે ભાઈ આ પરિપથમાં વહેતો કુલ પ્રવાહ કેટલો તો કે આઈ બરાબર વીના છેદમાં આર ડેશ થાય આ સૂત્ર અનુસાર। તો તમને એક સૂત્ર આ પણ આપ્યું છે વીના છેદમાં આર ડેશની કિંમત કેટલી છે તો કે આર વન પ્લસ આર। તો આ શું મળ્યું આપણને તો કે પરિપથમાંથી વહેતો પ્રવાહ છે એ મળ્યો મિત્રો। તો આપણે ગેલ્વેનોમીટર છે એને સીધે સીધું વોલ્ટમીટર તરીકે વાપરીએ ત્યારે એમાં જે મુશ્કેલી ઊભી થાય છે એ કઈ મુશ્કેલી છે તો કે જે ઘટકમાં આપણે ગેલ્વેનોમીટરને એને સમાંતર જેનો અવરો વોલ્ટેજ માપવો છે ટૂંકમાં એ ઘટકને સમાંતર ગેલ્વેનોમીટર જોડીએ એટલે પ્રશ્ન ઊભો થાય પહેલો કે જે ખરેખર બેટરીમાંથી જેટલો પ્રવાહ આવે છે એ બધો જ પ્રવાહ અવરોધમાંથી વહેતો હોતો નથી એટલે એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય આપણને જે હોય ખરેખર એ મળતું નથી। આ પહેલી મુશ્કેલી। બીજી મુશ્કેલી કે ગેલ્વેનોમીટરમાંથી જ્યારે પ્રવાહ પસાર થાય બાકીનો અહીંયા જંક્શન પાસેથી પ્રવાહો વિભાજન થાય એટલે અહીંથી પ્રવાહ જે પસાર થશે એ પ્રવાહ છે ઓકે એ કેવો હશે તો કે એની ક્ષમતા જેટલો હોવો જોઈએ જો એના કરતાં વધારે હોય તો ગૂંચળું બળી જાય। આ બીજી મુશ્કેલી। તો બે મુશ્કેલીનું નિવારણ શું તો કે આરજીનું મૂલ્ય મોટું બનાવી દઈએ અવરોધ મોટો હોય તો એમાંથી વહેતો પ્રવાહ ઓછો થઈ જાય। આ ક્લિયરિટી આપણને ખબર છે કારણ કે ઓહમના નિયમ અનુસાર આવું સૂત્ર છે વીના છેદમાં આર આવું। જો અવરોધ મોટો હોય તો પ્રવાહ નાનો થઈ જાય ઓછો થઈ જાય ઓકે। તો આપણે અહીંયા આનું મૂલ્ય વધારી દઈએ તો આમાંથી વહેતો પ્રવાહ ઓછો થઈ જાય એટલે ઓછો થવાથી ગેલ્વેનોમીટર છે એની પ્રવાહ ક્ષમતા મુજબ પ્રવાહ લેશે તો એ ફાયદો થાય। તો આ નિવારણ એનું થયું મિત્રો। અને એ નિવારણની અંદર આપણે આટલા મૂલ્યનો એની સાથે શ્રેણીમાં અવરોધ જોડવો પડે એટલે એને શ્રેણી અવરોધનું સૂત્ર પણ કહેવાય છે। ઓકે મિત્રો તમારે જે સૂત્ર આપ્યું છે એ આ સૂત્ર આપ્યું છે આ પણ સૂત્ર છે આપેલું। જો તમે આને વીના છેદમાં આઈ હોય તો એને આર કહેવાય ઓકે। તો આરને કરતાં બનાવો તો શું થાય આ બરાબરને આ બાજુ આવી જાય એટલે આર એસ પ્લસ આર જી એવું સૂત્ર થાય। કુલ અવરોધાનો કેટલો થાય તો કે વીના છેદમાં આઈ જીને કરતાં બનાવો તો થાય આર એસ પ્લસ આર જી આવું થાય અને વીના છેદમાં આઈ જીને આપણે આર ડેશ કહીએ તો આર ડેશ બરાબર આર એસ પ્લસ આર જી આવું સૂત્ર થાય જે તમને ડાયરેક્ટલી આપી દીધું છે ઓકે। જ્યાં આર જી પ્લસ આર એસ આર એસની જગ્યાએ તમારે આર પણ લઈ શકો છો અથવા આર વન પણ લઈ શકો। તો ટૂંકમાં આવી રીતે આપણે શ્રેણી અવરોધ છે એનું સૂત્ર મેળવી અને વોલ્ટ અવરોધનું મૂલ્ય ગેલ્વેનોમીટરનું વધારી શકીએ છીએ ઓકે મિત્રો। તો આપણે આ વાત કરી બે મુશ્કેલી અને એના નિવારણની અને ત્યાર પછી એની સંવેદિતાની વાત કરવી છે એટલે પહોંચ કરીને દરેક વિદ્યાર્થી મિત્રો આ ગેલ્વેનોમીટર છે એમાં ઊભી થતી મુશ્કેલી અને એનું નિવારણ છે એ સમજી લેશે। ત્યાર પછી આપણે જે ટોપિક જોવાનો છે એ વોલ્ટમીટરનો લાસ્ટ જે ટોપિક છે એની અહીંયા ચર્ચા હું કરાવી દઉં તમને કે ગેલ્વેનોમીટરની સંવેદિતા એટલે શું
આપણે જેમ વોલ્ટમીટર તરીકે એમીટર તરીકે ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરીએ ત્યારે એની સંવેદિતા આપણે નો અભ્યાસ કર્યો. ઓકે, હવે ગેલ્વેનોમીટરની સંવેદિતા, ગેલ્વેનોમીટરની વોલ્ટેજ સંવેદિતા, સંવેદિતા, ઓકે, આપણે એને સાદી રીતે SV પણ કહેશું તો પણ ચાલશે. અને ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા તો એને આ SI પણ કહી શકાય. ઓકે, ચાલો, તો આપણી પાસે કોણાવર્તનનું સૂત્ર આવું છે કે ફાઈ એટલે કે કોણા આવર્તન અને પ્રવાહ વચ્ચેનું સંબંધ. ઓકે, આવું સૂત્ર છે કે ફાઈ બરાબર BAN છેદમાં K અને ઇન્ટુ I. ઓકે, આનો મતલબ શું હતો કે આ ચળ છે આપણે ગેલ્વેનોમીટરમાં કોણાવર્તન ભણ્યા. આ સમીકરણને હું V વડે ભાંગી નાખું. ઓકે, સમીકરણને V વડે બંને બાજુ ભાગતા. ઓકે, તો આવું સૂત્ર થાય કે ફાઈના છેદમાં V બરાબર BAN છેદમાં K અને અહીંયા I છેદમાં V. ઓકે, બંને બાજુ આપણે ભાંગી નાખીએ એટલે કોઈ વધારાની કિંમત મૂકી નથી. ઓકે મિત્રો, તો આપણને અહીંયા ખબર પડી કે ભાઈ I છેદમાં જો V હોય ને તો એને 1/R કહેવાય. ન ખબર પડે તો ફરી વખત સમજી લો કે V બરાબર IR સૂત્ર છે. ઓકે, તો V છેદમાં I R કહેવાય, તો I છેદમાં V શું કહેવાય? 1/ શું કહેવાય? I છેદમાં V કહેવાય, 1/R કહેવાય. તો અહીંયા મૂકી દઈએ તો 5YV